આપણે નિરંજનની નિર્ભ્રાંત કાવ્ય મુદ્રા તરફ વળીએ તે પહેલાં એક વિશેષતા તરફ તમારું ધ્યાન દો. નિરંજનની મુગ્ધાવસ્થાના કાવ્યો ગીતો આપણે જોઈએ, પણ આવા મધુર રમણીય પ્રસન્ન કાવ્યો બીજા કવિઓ પાસેથી પણ મળ્યા છે. પ્રહલાદ પારેખના થોડા કાવ્યો, રાજેન્દ્રના ઉત્તમ ઉત્તમ કાવ્યો અને ગીતો, પ્રિયકાંતના લય હિલ્લોળ ગીતો, બાલમુકુંદના કાવ્યો અને ગીતો, ઠેઠ હરીન્દ્ર સુધી નિરંજન જેવા જ કાવ્યો આપણને મળ્યા છે. પણ પ્રવાલદ્વીપના જેવા કાવ્યો ના, કોઈની પાસેથી નહીં એમ કહીએ તો ચાલે. રાજેન્દ્ર સમર્થ કવિ, નિરંજન કરતા પણ ઈયત્તા અને ગુણવત્તામાં આગળ, પણ પ્રવાલદ્વીપના જેવું તો એક પણ કાવ્ય. આ અપવાદ રૂપે ભુલેશ્વરમાં એક રાજ્યમાં રડ્યા ખડ્યા બે ચાર કાવ્યો મળે, ઉમાશંકર પાસેથી છિન્ન ભિન્ન છું મળે, અને પછી સપ્તપદીમાં તો ઉમાશંકર સૌથી આગળ ક્યાંય નીકળી ગયા, પણ છિન્ન ભિન્ન છું નિરંજનના પ્રવાલદ્વીપના એક દશકા પછી. પછી આવા ઉત્તમ આધુનિક કાવ્યો પ્રિયકાંત પાસેથી મળ્યા. પ્રિયકાંત, નલિન રાવળ, હસમુખ પાઠક, આમાં એમની પાસેથી જરૂર આવા આધુનિક કાવ્યો મળ્યા, પણ એ તો નિરંજનની પ્રભાવક અસર નીચે. આમ નિરંજનના પ્રવાલદ્વીપના કાવ્યો અપૂર્વ છે અને મહદઅંશે અદ્વિતીય છે. નિર્ભ્રાંતિ, એકલતા, એકવિધતા અને શૂન્યતાનો ભાવ જોર પકડે છે એમનું એક નવા આંક નામનું કાવ્ય છે. નવા આંક આપણે એક બે ત્રણ ચાર એમ ગણીએ ને, નવા આંક, તો એમાં આ મૂલ્ય વિપર્યાસ કવિએ દર્શાવ્યો છે. એક જૂના જોડકણાના લયમાં કવિ કહે છે, એકડ એકો પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છે એકો. તો આ નિશ્ચયની ગોડ ઇઝ ડેડ પરમેશ્વરના મૃત્યુની જાહેરાતનો જ પર્યાય ગણાય. પ્રવાલદ્વીપમાં મુંબઈ આવતા પહેલા કવિ અમદાવાદ કાવ્યમાં એનું ટ્રેલર બતાવે છે. આ ન શહેર અમદાવાદ માટે કહે છે, આ ન શહેર માત્ર ધૂમ્રના ધુવા. સુમન શાહ કહે છે તેમ કે નિરંજન પ્રવાલદ્વીપમાં જે વ્યથાની કથા માંડવાના છે તેના આગોતરા ઇંગિત જેવો યંત્ર વૈજ્ઞાનિક સંસ્કૃતિનો સાર અમદાવાદમાં છે. ન શહેર આ કુરૂપની કથા, ન શહેર આ વિરાટ કો વ્યથા. તો આ અપન્નતિ મૂલક વિધાનનો કાવ્યાત્મક વિકાસ પ્રવાલદ્વીપમાં આપણે જોઈશું. મુગ્ધાવસ્થામાં ગોપ કાવ્યોમાંનો ઋતુઓનો છાક આપણે જોયો. છકેલી ફાલ્ગુની છળબલ છટાશી પૃથ્વીની, અને પેલું છકેલો ગયેલો દક્ષિણ પવન આતુર દસ્યો, યાદ છે ને? અને હવે જુઓ શહેરની ઋતુઓનું ગ્લાનિમય ચિત્ર. શહેરમાં વૃક્ષો નથી, વેલીઓ નથી, ફૂલો નથી, તો ઋતુઓના પરિવર્તનની કેવી રીતે ખબર પડે? જુઓ નિરંજનનો ભયંકર કાતિલ કટાક્ષ, છતાંય મોસમો બધી કળાય છે ન થાય ભૂલ. તો પણ મુંબઈમાં બરોબર ખબર પડે છે, છતાંય મોસમ બધી ઋતુઓની, છતાંય મોસમો બધી કળાય છે ન થાય ભૂલ. ફૂલથી નહીં ન શીત લૂ થકી, પરંતુ સ્મોલ પોક્સ ટાઈફોઇડ ફ્લૂ થકી.
આનું નામ કવિ, પરંતુ સ્મોલ પોક્સ ટાઇફોઇડ ફ્લુ થકી મુગ્ધ પ્રણયનું માદક ગાન આપણે અનેક કાવ્યો ગીતો ગીતોમાં સાંભળ્યું. હવે જુઓ એ પ્રણયની અવસ્થા શહેરમાં વેશ્યા જીવનની આજુબાજુના પ્રેમની આ ઉક્તિ જે શાંત સ્વસ્થતાથી ટાઢાશથી નિરંજન ફોકલેન્ડ રોડ, બાય ધ વે જે નિર્દોષ લોકો આ સાંભળતા હોય તો ફોકલેન્ડ રોડ તે મુંબઈનો વેશ્યાવાડો છે, વેશ્યા ગલી છે. તો એ ફોકલેન્ડ રોડના પ્રેમની ગતિવિધિ નિરૂપે છે. વાલ્કેશ્વરે જે કહ્યું સ્નેહ લગ્ન, એનું અહીં માત્ર સ્વરૂપ લગ્ન. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો આવિષ્કાર સુરેશ જોશીની કાવ્ય સાહિત્ય વિવેચનાથી થયો તે નિર્વિવાદ છે. નર્મદ એ અર્વાચીનોમાં આદ્ય છે, તો સુજો આધુનિકોમાં આદ્ય છે એ ચંદ્રકાંત ટોપીવાળાનું સૂત્રાત્મક વિધાન તત્વતઃ સાચું છે, પરંતુ કવિતા ક્ષેત્રે આધુનિકતાના અગ્રેસર હોવાનું શ્રેય નિરંજન ભગતને ફાળે જાય છે. 1957માં પ્રવાલ દ્વીપના કાવ્યો સાથે છંદોલયની સંવર્ધિત આવૃત્તિ પ્રકટ થતા ભોળાભાઈ કહે છે તેમ ગુજરાતી કવિતામાં આધુનિક ભાવબોધનો પ્રથમ ઉન્મેષ પ્રગટે છે. કવિએ આધુનિક નગરજીવનની સંકુલ ચેતનાનો સંસ્પર્શ તેમાં ઝીલ્યો છે. પ્રવાલ દ્વીપ નિરંજનને વૈશ્વિક ચેતનાનો વ્યાપ ધરાવતા અન્ય સર્જકોની પંક્તિમાં બેસાડે છે. લગભગ એક સૈકા પહેલા આધુનિક નગર સભ્યતાની વાસ્તવિક કરુણાર્દ્ર છવિ લફલ્યુ દુમાગ ફ્લાવર્સ ઓફ ઇવિલ ના કવિ બોદલેરે એના ટેબ્લો પેરિઝિયા ટાબ્લો પેરિઝિયાના સૌ પ્રથમ આંકી. આધુનિક ભાવબોધનો એ આદ્ય દ્રષ્ટા અને સ્રષ્ટા. રોમેન્ટિક કવિઓની જેમ પ્રકૃતિમાં નહીં, નગરજીવનની વિરૂપતા વિભીષણતામાં એની કવિતાની પ્રેરણા રહેલી છે. અને વિશ્વની આધુનિક કવિતાની પ્રેરણા બોદલેરમાં જર્મન કવિ રિલ્કેની દાસબુક દેસ બિલ્ડરમાંના કેટલાક કાવ્યોમાં અને સ્પેનિશ કવિ લોરકાના પોએતા આ ન્યુયોર્કમાં અને એલિયટના ધ વેસ્ટલેન્ડમાં છે. નિરંજન મુંબઈના પ્રવાસી નથી, નિવાસી છે. નિરંજન અમદાવાદમાં કોલેજના અંગ્રેજીના અધ્યાપક. એથી વર્ષો લગી ઉનાળા અને શિયાળાની લાંબી અને ટૂંકી બંને રજાઓ મુંબઈમાં ગાળવાનું એમના માટે શક્ય બન્યું હતું. આમ એકાદ દાયકા લગી નિરંજન લખે છે. વર્ષમાં 6 માસ અમદાવાદમાં અને 6 માસ મુંબઈમાં વસ્યો હતો. મધ્યાહ્ને અને મધ્યરાત્રિએ, સવારે અને સાંજે રાજમાર્ગો અને શેરીઓમાં મુંબઈના સ્થળ કાળ અને પાત્રોનો અનુભવ કર્યો હતો. પ્રવાલ દ્વીપની અનેક કાવ્ય પંક્તિઓ મને રસ્તામાં ચાલતા ચાલતા સૂજી હતી. આટલી પૂર્વ ભૂમિકા પછી આવો આપણે પ્રવાલ દ્વીપના કાવ્યો જોઈએ. આપણે આગળ જોયું કે પ્રવાલ દ્વીપના મુંબઈના સ્થળ કાળ અને પાત્રોના ત્રિવિધ વિભાગમાં પ્રવાલ દ્વીપ કવિએ રજૂ કર્યું છે. આપણે સ્થળના કાવ્યનું અવલોકન કરીએ, પણ એ પહેલા એક વિજ્ઞપ્તિ અથવા કહો કે ચીમકી. આ કાવ્યોને સમજવા પામવા તમારે
ऊंचे उठवू पड़से। आ कव्य दुर्बोध नहीं पण संकुल अने विकट जरूर छे, माटे सावधान। प्रवाल द्वीप शीर्षक ज प्रतीकात्मक छे। द वेस्टलैंड जेम अने जेवू ए निर्मूलता अपरूटेडनेस नु सूचक छे। आमे मुंबई ने सिंकिंग आइलैंड कहवाय छे। एटले आ काव्य में कवि कहे छे, चल मन मुंबई नगरी जेवी पुच्छ विलानी नगरी। बीजा ज काव्य में कवि मुंबई ने आधुनिक अरण्य कहे छे। पण आ बन्ने काव्यों आपणे आस्वाद करवाना छीए, एटले एना विषय कई वधु वात करता नथी। आपणे स्थळना त्रण उत्तम काव्यो जोईशुं, पण आ त्रणे दीर्घ सुदीर्घ काव्यो छे, एटले आ काव्यों थोड़ो तत्वसार, एनी काव्यात्मकता अने थोड़ी काव्य पंक्तिओ आपणे जोई शकीशुं। आ काव्यो छे फाउंटनना बस स्टॉप पर, चर्च गेट थी लोकल में अने हॉर्नबी रोड। फाउंटनना बस स्टॉप पर, आनो पण जे बलवान आरंभ छे, आ काव्य गुलबंकीमां छे। एक सुरीलापण, एक विधता, मनोटनी, तमे पहली पंक्ति सांभळो, अहीं वही रही हवा मही अनन्यवास। अहीं वही रही हवा मही अनन्यवास, अभी एक पण पंक्ति केवी अनन्य छे। हो ए अपना अपना कक्कानो महाप्राण व्यंजन छे। पांच वार एनुं आवर्तन थाय छे पंक्तिमां, अने चार ईकारांतनी तीव्रता तो चीरी नाखे एवी छे। अने एनो गुलबंकी, अहीं वही रही हवा लगा 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 लगा। अने आ वास हॉस्पिटलमां के स्मशानमां जे सामान्यतः वास आवे એ પ્રકારની નથી, એના કારણોનું હોસ્પિટલના કે એવા સ્મશાનના એનું આ પરિણામ નથી, પણ આ તો અનન્ય વાસ છે। અને એ સંવેદનને કવિ ઘૂંટે છે, અને શ્વાસ ઘૂંટાઈ જાય એવું વાતાવરણ છે। એટલે કવિ ચેલેન્જ કરે છે કે અહીં વહી રહી હવા મહી અનન્ય વાસ, એક તો લઈ જુઓ જરીક શ્વાસ। અહીંયા અહીંયા તમારી તાકાત છે કે શ્વાસ પણ લઈ શકાય। કવિ કહે છે, આ હવા નથી અગણ્ય આ નિશ્વાસ, જે અહીં તહીં સદા ભમે નભે ન નિર્ગમે। આ તો અનેક લોકોના નિશ્વાસા છે જે નભે ન નિર્ગમે। સામાન્યતઃ તો હવા શ્વાસ ઉચ્છ્વાસ એ તો બધા ચાલી જાય ઉપર આકાશમાં, પણ આકાશમાં વિલીન નથી થઈ જતા, આ તો એક જળ આવરણ રચે છે। અને પછી કવિ તરત પૂછે છે, નિશ્વાસ હા અસંખ્ય લોકના નિશ્વાસ માત્ર, જે બધું સુણ્યું હતું જ જ્યેષ્ઠ પાંડવે। આ જુઓ ફરીથી વિદગ્ધ નિરંજન। મહાભારતમાં યુદ્ધાંતે પાંચે પાંડવો અને દ્રૌપદી મહાપ્રસ્થાન કરે છે, અને દ્રૌપદી અને પાંડવો હિમાલયની યાત્રામાં એક પછી એક પડતા જાય છે। માત્ર યુધિષ્ઠિર અને એનો સાથી સ્વાન છેલ્લે સુધી રહે છે, સદેહે સ્વર્ગે જાય છે। પણ ત્યાં દ્રૌપદી નથી, નકુલ, સહદેવ, અર્જુન, ભીમ નથી। ત્યારે યુધિષ્ઠિર એક ઘડી પણ ત્યાં રોકાવા રાજી નથી। ત્યાં નારદ એમના ટૂર ગાઈડ છે, તો નારદને કહે છે કે, અને ત્યાં તો એ દુર્યોધનને દુશાસનને જુએ છે, યુધિષ્ઠિર કહે છે કે મારે એક ઘડી અહીંયા રોકાવું નથી, મને તો જ્યાં મારા ભાઈઓ છે ત્યાં લઈ જાઓ। નારદ આસ્તેથી ટમકો મૂકે છે, આ પણ બંધુજનો જ છે દુર્યોધન દુશાસન। આ એટલું બધું સરસ અને પેલી મહાભારતની ઉક્તિ
એ પણ નારદના મોમાં છે, મરણાંતાની વૈરાણી, મૃત્યુ પછી બધા વેર પૂરા થાય, હવે તમે સ્વર્ગમાં શું કરવા લઈ આવો છો? પણ ત્યારે યુધિષ્ઠિરના મોમાં જે શબ્દો મૂક્યા છે, મારે તો તે સ્વર્ગ જ્યાં સૌ બંધુજનો વસે મારા, એ સગવડ સુવિધા સમૃદ્ધિ તે નહીં, પણ જ્યાં બંધુજનો વસે છે તે સ્વર્ગ. હવે આની વિગતો તમારે કાં તો ગુણવંત શાહનો જે ગ્રંથ મણી મહાભારત હમણાં જ પ્રગટ થયો એમાં વાંચી જુઓ, 700 પાનાનો વોલ્યુમ છે, અથવા ઉમાશંકરના બે ઉત્કૃષ્ટ પદ્ય રૂપકો યુધિષ્ઠિર અને મહાપ્રસ્થાન, એમાં આ વિગતો તમને મળે. પણ આ એક જ પંક્તિ નિરંજનની, જે બધું સુણ્યું જ હતું જ્યેષ્ઠ પાંડવે, જો કેટકેટલા સંવેદનો જગાડે છે. મધપુડે પથ્થર પડતા એ પણ એમની કવિતામાં આગળ આવે છે. મધપુડે એના ઉપર પથ્થરો નાખો તમે મધપુડા ઉપર તો શું થાય? મધપુડે પથ્થર પડતા ઉડતી સહસ્ર મક્ષિકાઓની ભ્રાંતિ કરાવતી નગરજનોની ભીડ, બોદલેર જેને એન્ટ હિપ કહે છે, એન્ટ હિપ સિટી એ રીતે બોદલેર ઓળખાવે છે. કવિ કહે છે, કોણ અસંખ્ય લોક નિત્ય જાય હાર બંધ. આટલા બધા હાર બંધ કેટલા અસંખ્ય, હશે શું સર્વ અંધ? નહીતર કેવી રીતે આવી રીતે આમ બધા એક પછી એક જ જાય, આમ તેમ કઈ ફરે જુએ ના? અશેષુ સર્વ અંધ, એક મેક ની પૂંઠે થતા જતા ખભે ખભા ધસી, છતા ન કંપ સ્પર્શ થી ન સેતુ, એ બે જ વેત દૂર બે ઉરો રચે, સમીપમાં જ તાર ઓફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઇલો વચે. જે આ બધી જે આપણી ટેલિગ્રામની સર્વિસ છે, એ તો આમ એક ક્ષણની અંદર હજાર માઇલ દૂરનું અંતર કપાઈ જાય, પણ આટલા જોડે જોડે ચાલતા લોકોની વચ્ચે પણ ક્યાંય હૃદયનું ટાપુ બદ્ધ થતો નથી. તો મનુષ્યની નગર, મનુષ્યની નિસંગતા, એકલતાનો ભાવ ઉપસવા સાથે આજની યંત્ર વિદ્યાએ જે સુવિધા સાથે વિટંબણા સર્જી છે, તેનો અણસાર પણ અહીં પ્રગટે છે. એક જ કાવ્ય માટે આટલો બધો લોભ આપણે ના કરી શકીએ. આપણે અંતની ત્રણેક પંક્તિઓ જોઈને આગળ વધીએ, પણ ત્રણ પંક્તિઓ છે અદ્ભુત. આ વિશાળ લોક સમૂહમાં કવિ પોતાની જાતને ખોવાઈ જતી અનુભવે છે. સાંભળો, મને હું અજાણ લાગતો, આટલા બધા લોકોની આ જે બધી ભીડ છે એમાં માણસ ખોવાઈ જાય. મને જો હું અજાણ લાગતો, ન ખ્યાલ ને રહું પુકારતો નિરંજન, ઓ આ કોણ છે મને ખબર નથી, ન ખ્યાલ ને રહું પુકારતો નિરંજન, ઓ થતો ન અર્થ માત્ર અક્ષરો, કઈ સ્વરો કઈ કવ્યંજનો. સાહેબ, જે અદ્ભુત આ વાત મૂક્યું છે કે થતો ન અર્થ માત્ર અક્ષરો કઈ સ્વરો કઈ કવ્યંજનો. ચર્ચ ગેટ થી લોકલમાં આ બીજું કાવ્ય સ્થળનું, વળી પાછી ભીડ છે. બોદલેરમાં વારંવાર ભીડના ઉલ્લેખો આવે છે. આહા, શું કવિની અભિવ્યક્તિ છે. મુસાફરો, તમે મુંબઈની સબર્બન ટ્રેનમાં પરાની ગાડીમાં મુસાફરી કરી હોય તો તમને ખબર જ હોય, મેં તો અડધી જિંદગી કાઢી છે. શરૂઆતમાં જોગેશ્વર ઇસ્માઇલ યુસુફ કોલેજમાં, પછી સોમૈયામાં ઘાટકો પર, અને પછી તો ખાસ્સા 10 વર્ષ અમે રહીએ મરીન ડ્રાઈવ, તો મરીન લાઈન સ્ટેશનથી અંધેરી,
दस वर्ष काढ़ा तो कवि कहे मुसाफरो असंख्य आ मुसाफरो शु ट्रेन ने चढ़ो न हो आफरो पर आ काव्य विशेषता है कविए आ काव्य में ट्रेन की गति गुलबंकी छंदना लय में जे आबे उतारी छे ते छे सांभळो अचिंत बीज ट्रेन पूर वेग में धसे अने हवे एनो एनो गुलबंकी नो लय सांभळो ट्रेन नहीं गति में विलोल बोल डोलती हिलोलती किलोल बोल बोलती सुवेदनी रुचा उच्चारती अजो विलोल लोल डोलती विलोलती किलोल बोल बोलती अवे आ विलोल लोल डोलती ए तो एनो अंतरप्रस्थ आ डोलती बोलती उच्चारती एनो अंत्यानुप्रस्थ पण विलोल एनी पछी बीजी पंक्ति नो पहलो शब्द किलोल पहली पंक्ति नो लोल एनी पछी पाछो बीजी पंक्ति नो बीजो शब्द बोल पहली पंक्ति में डोलती बीजी पंक्ति में बोलती आने शू कहीशु आने अंत्य अनुप्रस्थ न कही शकाय ए तो पंक्ति ने अंते आवे तो कहेवाय आजे विलोल लोल डोलती एने अपने अंतरप्रस्थ कही आने शू कहीशु आने अपने एक एक नवी परिभाषा नी जरूर से निरंजन आ पंक्तिओ ने वर्णववा माटे एने अपने पंक्तिगत अंतरप्रस्थ कही के अंतरप्रस्थ करो पर पंक्तिगत एक अने बीजी पंक्ति नी वच्चे आम सळंग नहीं एक पंक्ति में सळंग नहीं वो गजबनाक कर्यु छे एज रीते हॉर्नबी रोड पर थी पसार थता माणसो इमारतो अने वाहनोनु जीवंत समूह चित्र कविनी वाणी में उपसी आवे छे ओहो मनुष्य केट केटला पदे पदे जणाय चाल मास खलन न होय स्वप्न में शु एमनु हलन चलन सवार सांज आवता जता ओहो बधाय क्या जता हशे आ समय आधुनिक मनुष्यनी आ हेतु विहीनता अने अर्थ शून्यता निरंजननी करुणानो विषय बनी छे।